स्टैंडर्ड 7 गुजराती चैप्टर नंबर 2 पर्वत तारा पार्ट 2 में आज आप जोईशू काव्यनी शब्द समझूती, एक एक वाक्य में प्रश्नना जवाब अने शब्दना अर्थभेद। पार्ट 1 में मित्रों आपणे जोयुतु के पर्वत तारा जे प्रार्थना गीत छे जेना कविनु नाम छे सुरेश दलाल, तेमणे आ प्रार्थना गीत में ईश्वरनी अल्लाहनी वात करी छे अने तेमणे कह्युं छे के प्रकृतिना दरेक तत्वना जेम के पर्वत, नदी, आकाश, धरती, सूरज, चांद, पशु, पंखी, प्रकृतिना बधा तत्वों में कवि ने ईश्वरना दर्शन थाय छे। कवि एवं कहेवा मांगे छे कि अपनी आसपास चारे तरफ कोण वसेलू छे? ईश्वर। अने छेल्ले कवि एक प्रश्न कर्यो तो कि मारा जीवन रूपी होड़ी ने कोण हंकारे छे? कोण हंकारे छे? ईश्वर ज। आपणुं जीवन चलावनार कोण छे? ईश्वर ज छे। हवे आपणे आजे जोईशुं शब्द समझूती। फर्स्ट शब्द छे खंभा, जेनो अर्थ छे खभा। सेकेंड सरोवर, जेनो अर्थ छे सरोवर अथवा तळाव। नेक्स्ट विशाळू, એટલે વિશાળ યા ઘણું મોટું, ખૂબ જ મોટું। કાવ્યમાં કવિએ દરિયા યા સમુદ્ર માટે આ શબ્દ વાપર્યો છે, જે રીતે સમુદ્ર ખૂબ વિશાળ હોય છે, ખૂબ મોટો હોય છે। નેક્સ્ટ છે રડિયાત, એટલે કે સુંદર। તરણું તણખલું, સૂકા ઘાસનો ટુકડો। નાદ અવાજ, પણ કેવો અવાજ? જે મેં કાવ્યમાં સમજાવ્યું કાનને મધુર લાગે યા સાંભળવો ગમે તેવો મોટો અવાજ। નેક્સ્ટ સોગાદ, એટલે ભેટ યા બક્ષિસ। ત્રાડ ગર્જના, જે સિંહ કરે છે। અને છેલ્લો શબ્દ છે આપણો આગ્યા, એટલે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું, એક નાનકડું જીવડું જેને આપણે હિન્દીમાં જુગનું કહીએ છીએ, જે અંધારામાં ચમકે છે। આ હતી આપણી શબ્દ સમજૂતી। હવે આપણે જોઈશું એક એક વાક્યમાં પ્રશ્નના જવાબ। ક્વેશ્ચન નંબર 1, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? જેનો જવાબ છે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે। પ્રશ્ન નંબર 2, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? જવાબ, કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે। પ્રશ્ન નંબર 3, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યું છે? જેનો જવાબ છે ઈશ્વર પ્રકૃતિના જુદા જુદા તત્વોમાં સંતા કુકડી રમી રહ્યો છે। સવાલ 4, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? સોગાદ એટલે આપણે જોયું શબ્દ સમજૂતીમાં ભેટ, ઈશ્વર કયા સ્વરૂપે આપણને ભેટ આપે છે? તો તેનો જવાબ છે ઈશ્વર ફૂલની રંગ સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે। નંબર 5, હોડીને કોણ હંકારતું હશે? હોડી એટલે જીવનની વાત કરી છે, જેનો જવાબ છે હોડીને ઈશ્વર જ હંકારતા હશે। ત્યાર પછી આપણે જોઈશું નીચે આપેલા શબ્દોના અર્થભેદ લખો। અર્થ મતલબ મીનિંગ, ભેદ મતલબ ડિફરન્સ, એ બે વચ્ચે શું ભેદ છે એ જોવાનું છે। શબ્દ બોલવાથી આપણે સ અને શમાં ભૂલ કરીએ છીએ અને તેને લીધે મીનિંગ ચેન્જ થઈ જાય છે, એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે। અને એક્ઝામમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે હું કયો શબ્દ પૂછું છું, તમારે કયો મીનિંગ લખવાનો છે, હું સર પૂછું યા શર પૂછું, બંનેના મીનિંગ તમારે યાદ કરવા પડશે। તો આપણે જોઈએ ફર્સ્ટ વર્ડ સર, અર્થ સરોવર। શર અર્થ બાણ। સેકન્ડ વર્ડ સુર અર્થ અવાજ। શૂર અર્થ શૌર્ય યા વીરતા યા બહાદુરી। થર્ડ સાર, કસ યા ફાયદો। શાર છિદ્ર, છિદ્રનો મતલબ છે કાણું। નંબર 4, સત સત્ય ત્રુથ। શત સો,
જેને આપણે 100 કહીએ છીએ. નંબર 5, કેસ, મુકદમો, કેશ, વાળ. નંબર 6, પાસ, ઉત્તીર્ણ, રિઝલ્ટમાં જે હોય છે પાસ ફેલ તે. લાસ્ટ વર્ડ છે પાશ, મતલબ ફાંસો. આની સિવાયના બીજા શબ્દો હું તમને વર્કશીટમાં આપીશ, પણ જો તમને મળે તો એ શબ્દો શોધીને એના અર્થ શોધવાની કોશિશ કરજો. થેન્ક યુ.